नमस्ते विद्यार्थी मित्रों, टीवा बीकॉम ऑडिटिंग में आपणे आपणो जे करंट टॉपिक छे एमां फरी पाछा चर्चा करवा माटे आपणे अहींया भेगा थया छीए। आपणो करंट टॉपिक छे ए ऑडिटिंगना हेतुओ छे। एमां आपणे जे एनो टेक्निकल जे आखो जे पार्ट छे आपणे एनी स्टडी करीए छीए, एनो आपणे अभ्यास करीए छीए, जे परीक्षामां मोटाभागे पूछाय छे। આપણે લાસ્ટ ટાઈમ જે આખો એક ચાર્ટ છે એ ચાર્ટની જે ડિસ્કશન શરૂ કરેલી એને હું અહીંયા ફરી એકવાર પાછો તમારી સામે ઇન્ડિકેટ કરું છું અને આપણે ફરી પાછા એમાં આગળ વધીએ છીએ, બરાબર। આપણે હેતુઓની જે વાત કરેલી, બરાબર, એમાં ત્રણ નંબરનો હેતુ હતો। ફોર એક્ઝામ્પલ, તમને જો યાદ હોય તો આપણે જસ્ટ એને યાદ કરી લઈએ। પહેલો હતો એમાં મુખ્ય હેતુ, પછી બીજો આપણે વાત કરી અન્ય હેતુ, અને ત્રીજું જે આપણો કરંટ અત્યારે ચાલે છે એ છે ગૌણ હેતુઓ। હવે ગૌણ હેતુઓમાં પણ પાછા બે પાર્ટ આપણે શરૂ કર્યા, બરોબર। એમાં એક હતું ભૂલો શોધવી, અને બીજો જે પાર્ટ હતો એ હતું છેતરપિંડી શોધવી। જો આ આપણો મુખ્ય કહી શકાય એવો ચાર્ટ હતો। મુખ્ય હેતુની આપણે ઓલરેડી ચર્ચા કરી કે શા માટે ઓડિટિંગ છે, બરાબર। તો કે ભાઈ હિસાબો બરાબર લખાણા છે કે નહીં એની આપણે તપાસ કરવાની છે કે ભાઈ જે કાંઈ હિસાબો છે અને જે કાંઈ એ પરિસ્થિતિ દર્શાવે છે એ કેટલા અંશે સાચી છે, કેટલા અંશે વ્યાજબી છે। અન્ય હેતુઓમાં આપણે જે વાત કરી એ હતી કે ભાઈ કર્મચારી છે એને અંદરથી એક ફીલ થવું જોઈએ કે હું કાંઈ ભૂલ કરીશ કે હું કાંઈ છેતરપિંડી કે હું ગોટાળા કરીશ તો એ ઓડિટિંગ દ્વારા બહાર આવશે અને મારું જે કાંઈ ભૂલ કે મારું જે કાંઈ ગોટાળો છે એ પ્રકાશમાં આવશે અને મારે એની એનો જવાબ આપવો પડશે। તો અંદરથી એક એને સેલ્ફ કંટ્રોલ ઊભો થાય અને એ પોતે નૈતિક અંકુશ જેને આપણે કહીએ છીએ એના દ્વારા એ પોતે બને એટલી ઓછી ભૂલો કરવાનું અથવા બને એટલા ઓછા ગોટલા કરવાનું એ વિચારે। તો અન્ય હેતુમાં આપણે આવી બધી બાબતોની વાત કરી। ગૌણ હેતુ છે એમાં આપણે બે મુખ્ય આપણા રસ્તાઓ છે। એમાં પહેલું જે હતી એ હતી હિસાબી ભૂલો। હિસાબી ભૂલોમાં આપણે બે પાછી બે વાત કરી હતી યાદ હોય તો, એમાં ફોર એક્ઝામ્પલ પહેલી વાત કરી હતી કાચા સરવૈયાને અસર કરતી ભૂલો, આ પહેલું હતું। અને પછી બીજી આપણે જે વાત કરી હતી કાચા સરવૈયાને અસર ન કરતી ભૂલો, જો આ રીતે આપણે બે મુદ્દાની ચર્ચા કરેલી હતી કે કઈ કઈ ભૂલો એવી હોય છે હિસાબી ભૂલો, કઈ હિસાબો લખતી વખતે ભૂલ થઈ જાય તો એ ભૂલના પાછા બે પ્રકાર આપણે વાત કરેલી કે ભાઈ એક ઘણી બધી ભૂલો એવી હોય છે કે જે કાચા સરવૈયાને અસર કરે છે, એટલે કે તમારું કાચું સરવૈયું છે એ મળતું નથી, બરાબર છે। અને બીજી જે ભૂલો છે એ ભૂલો એવી છે કે એ ભૂલો કદાચ થઈ જાય તો તમારા હિસાબો ઉપર એની કોઈ અસર થતી નથી, એટલે કે કાચું સરવૈયું મળી જાય છે, હા તમારા હિસાબો છે એ ભૂલ ભરેલા હોય છે પણ કાચું સરવૈયાને કોઈ અસર થતી નથી, કાચું સરવૈયું તમારું મળી જાય છે। તો આ રીતે આપણે ભૂલોની વાત કરેલી હતી જેમાં આ પ્રકારની બે ભૂલો હતી। હવેનો જે આપણો પોર્શન છે એ છે છેતરપિંડીના સંદર્ભમાં, બરાબર છે। તો છેતરપિંડીના સંદર્ભમાં પણ આખો એનો અલગ રસ્તાઓ છે, ઘણા બધા એમાં ચર્ચાઓના મુદ્દાઓ છે, આપણે એની હવે ક્રમશઃ ચર્ચા કરવાની છે। તો આપણે આ બધી બાબતોની ચર્ચા કરી ચૂક્યા છીએ, ફોર એક્ઝામ્પલ મુખ્ય હેતુ, અન્ય હેતુ, ભૂલો શોધવી, એમાં કાચા સરવૈયાની અસર કરતી, કાચા સરવૈયાને અસર ન કરતી, આ બધું આપણે ઓલરેડી ચર્ચા કરી ચૂક્યા છીએ। હવે આપણે લાસ્ટ જે મુદ્દાની ચર્ચા કરવાની છે છેતરપિંડી શોધવી અને એને અટકાવવી। તો હવેનો આપણો જે મુદ્દો છે એમાં આપણે એ બધી બાબતોની ચર્ચા કરીશું। જસ્ટ ફોર યોર તમને એક પાસ્ટ રેફરન્સ માટે મેં મૂકેલું છે કે તમને ખ્યાલ આવે કે આપણે કઈ બાબતની ચર્ચા કરીએ છીએ અને કઈ બાબતની ચર્ચા હવે આપણે કરવા માટે જઈ રહ્યા છીએ। તો આપણો જૂનો જે ચાર્ટ હતો એ ચાર્ટ જ છે, એને જ ફોલો કરવાનું છે, બરાબર। ક્રમશઃ આપણે જેને કહેવાય કે બધા મુદ્દાઓની ચર્ચા કરીએ છીએ, ઓકે। તો હવે આપણે વાત કરીશું છેતરપિંડીના સંદર્ભમાં। છેતરપિંડી, તો છેતરપિંડી જે છે એમાં પાછા બે પ્રકારો હવે આવશે, એમાં કાંઈ એમાં આખો એનું અલગથી તમે એનું ચાર્ટ જેવું કંઈ બનાવી શકો, બરાબર। હું અહીંયા જસ્ટ ફોર રેફરન્સ લખું છું, તમે યાદ રાખજો ભવિષ્યમાં આપણે આ વસ્તુને જ ફોલો કરવાની છે, બરાબર। એમાં પહેલું છે ઊંચાપદ અને બીજું છે હિસાબી ગોટાળા,
જેમ ભૂલોના બે પ્રકાર હતા એમ છેતરપિંડીના પણ બે પ્રકાર છે. હા, જો કે આ થોડુંક વિસ્તૃત છે, કારણ કે એમાં પાછા બે છે અને એમાં ઊંડું ઘણું બધું છે, આમાં પણ પાછું ઊંડું ઘણું બધું છે. પણ આપણે મુખ્ય તમને ચાર્ટ આપું છું છેતરપિંડીના સંદર્ભમાં, તો એ યાદ રાખજો. અને આ વસ્તુ આ રીતે ફોલો કરવાની છે. છેલ્લે હું તમને એના મુદ્દા મુદ્દાઓ છે એને હું એક ક્રમમાં મૂકી દઈશ, એટલે તમે એને સરળતાથી તૈયાર કરી શકો. પણ અત્યારે આપણે ચર્ચા કરવા માટે જઈએ છીએ, માટે હું તમને ચાર્ટ આપું છું. છેતરપિંડીનો ચાર્ટ છે કે છેતરપિંડીના પ્રકારો કેટલા, તો કે છેતરપિંડીના પ્રકારો બે, ઉચ્ચાપત અને હિસાબી ગોટાળા. હવે ઉચ્ચાપતમાં પણ પાછી બે પ્રકારની ઉચ્ચાપત છે. ફોર એક્ઝામ્પલ, રોકડની ઉચ્ચાપત અને બીજું છે માલની ઉચ્ચાપત. ઉચ્ચાપત એટલે લઈ લેવું, ગેરકાયદેસર લઈ લેવું, બરાબર. ઉચ્ચાપતનો અર્થ શું થાય, તો કે ગેરકાયદેસર લઈ લેવું, મારું નથી હું લઈ લઉં, દેટ ઇઝ એ ઉચ્ચાપત છે, બરાબર. તો ઉચ્ચાપતના બે પ્રકાર, રોકડની ઉચ્ચાપત, માલની ઉચ્ચાપત. રોકડનો વ્યવહાર થાય અને એમાંથી હું ગેરકાયદેસર રીતે, બરાબર છે, અનૈતિક રીતે હું એમાંથી કાંઈ પૈસા હું મારા ખીચામાં નાખી દઉં, તો દેટ ઇઝ એ વિડ્રોઅલ ઓફ ધ રોક કેશ, બરાબર. એ કેશનું ઉચ્ચાપત છે એમ કહી શકાય. અને એની સામે માલની જ્યારે આવક જાવક થાય, ખરીદ વેચાણ, બરાબર, અને એ વખતે થોડોક માલ છે હું મારા ગોડાઉનમાં નાખી દઉં અથવા હું લઈ લઉં, તો એ માલની ઉચ્ચાપત છે. અને હિસાબી ગોટાળા છે, એના પણ પાછા બે પ્રકારો આ રીતે તમે આપી શકો છો, બરાબર છે. એમાં પહેલું, ફોર એક્ઝામ્પલ, નફો વધુ દર્શાવીને, અને બીજું નફો ઓછો દર્શાવીને. તો આ રીતે ટોટલ આમ જોવા જઈએ ને, તો આપણે છ પ્રશ્નો તૈયાર કરવાના થાય છે. છ, રોકડની ઉંચાપત, માલની ઉંચાપત, નફો બધું દર્શાવો, નફો ઓછો દર્શાવો, અને બે, કાચા સર્વેને અસર કરતી ભૂલો, કાચા સર્વેને અસર ન કરતી ભૂલો. ટોટલ આપણે છ જે ક્વેશ્ચન છે એ આપણે તૈયાર કરવાના હોય છે પરીક્ષા માટે, બરાબર. તો હું છેલ્લે તમને આખું એનું લિસ્ટ આપીશ, બરાબર. તો છેતરપિંડી ગૌણ હેતુમાં બે, ભૂલો અને છેતરપિંડી. ભૂલોની વાત કરી લીધી, છેતરપિંડીમાં પાછા બે પ્રકાર, માલ ઉંચાપત અને હિસાબી ગોટાળા. આને છેતરપિંડી કહેવામાં આવે. કાંઈ પણ તમે ઉંચાપત કરી લ્યો તો એ એક પ્રકારનું છેતરપિંડી છે, બરાબર. પછી તમે કાંઈ હિસાબોમાં ગોટાળા કરો તો એ પણ એક પ્રકારની છેતરપિંડી છે. ઉંચાપતમાં બે પ્રકાર હમણાં વાત કરી, કે રોકડ આવે અને જાય ત્યારે એમાંથી કંઈ હું લઈ લઉં, દેટ ઇઝ ઓલ્સો એક પ્રકારની રોકડની ઉંચાપત છે. માલ આવે અને જાય અને એના સંદર્ભમાં હું કાંઈ લઈ લઉં, તો એ પણ માલની ઉંચાપત છે. હિસાબી ગોટાળામાં શું કરવાનું હોય, તો કે હિસાબમાં ગોટાળા કરવામાં આવે, બરાબર. કાંઈ એવું હેતુ હોય તો એ હેતુ માટે થઈને હિસાબનામાં ગોટાળા કરવામાં આવે, તો ઘણીવાર નફો વધુ બતાવવામાં આવે અને ઘણીવાર નફો ઓછો બતાવવામાં આવે. તો આ રીતે ઉંચાપત અને હિસાબી ગોટાળા છે એ મુખ્ય કહી શકાય એવો આખો ચાર્ટ છે. તો આ ચાર્ટને ખાસ તમે પેલા લખો તો લખી નાખો. હવે આપણે આના સંદર્ભમાં આગળ વધવાનું છે, આપણે આ ચાર બાબતોની ચર્ચા કરવાની છે. તો હવે વાત કરશું આપણે છેતરપિંડી અને એનો આ ચાર્ટ છે. તો તમે જો ન લખ્યો હોય અથવા તમે લખવાની ઈચ્છા રાખતા હો તો તમે આ ચાર્ટ લખી શકો, બરાબર. અને આ ચાર્ટ પ્રમાણે હવે આપણે આપણી જે ચર્ચા છે એને હવે આપણે આગળ વધારવાની છે. ઓકે, તો ફરી એક વાત, છેતરપિંડીના બે પ્રકાર, બે પ્રકારની છેતરપિંડી, ઉંચાપત, હિસાબી ગોટાળા. ઉંચાપતમાં બે પ્રકાર, રોકડની અને ઉંચાપત, માલની ઉંચાપત. હિસાબી ગોટાળામાં પાછા બે, નફો વધુ બતાવો, નફો ઓછો દર્શાવો. તો આ રીતે ટોટલ તમારે છેતરપિંડીના સંદર્ભમાં ચાર ટોપિક, ચાર મુદ્દા, ચાર પ્રશ્નો તૈયાર કરવાના આવતા હોય છે પરીક્ષામાં. ટોટલ છ જે પ્રશ્નો છે, છ એ છે મેં વાત કરી પ્રમાણે, એમાંથી પ્રશ્ન પૂછાતા હોય છે. ઓકે, તો તમે આ પ્રકારનો ચાર્ટ તૈયાર કરી શકો છો. તો ચાલો હવે આપણે આગળ વધશું, બરાબર. હવે આપણે એક પછી એક જે આપણા મુદ્દાઓ છે એને આપણે જોતા જઈશું, બરાબર છે. હવે એમાં આપણે પહેલા વાત કરશું રોકડની ઉંચાપત. જો તમે ચાર્ટ લખ્યો હશે તો તમને અહીંયા સમજવામાં સરળતા પડશે. તમારી સામે મારે ફરીથી ચાર્ટ દોરવાનો અને આનો એક સેપરેટ ચાર્ટ આપવાનો હેતુ એ હતો કે તમે એક સિસ્ટમેટિક તમે પ્રશ્નો તૈયાર કરી શકો. આમ ગૂંચવાઈ ન જઈએ આપણે કે ક્યાં શું છે એમ, બરાબર. કારણ કે આ બધું પરીક્ષામાં પૂછાય છે અને આમાંથી જ મોટાભાગે આવતું હોય છે, એટલે આપણે તૈયાર કરવું પડે. હવે આમાં આપણે આમ જો બહુ કંઈ આવું સિસ્ટમેટિક તૈયારી ન કરીએ તો આપણે ગૂંચવાઈ જઈએ.
ભૂલો છે એ ઓલા ભૂલોમાં છેતરપિંડી આવી જાય, છેતરપિંડીમાં ભૂલો આવી જાય, આપણે એમ આમ મગજમાં કંઈક ક્લિયર ન થાય કે આપણે ખરેખર કેટલું તૈયાર કરવાનું છે, બરાબર. એટલા માટે મેં તમને ફરી પાછો ચાર્ટ આપ્યો સ્પેશિયલ છેતરપિંડી માટેનો. તો એને તમે જો લખ્યો હોય તો હવે તમને આ બધું સમજવામાં સરળતા પડશે, કારણ કે આપણે સ્ટેપ બાય સ્ટેપ ચાલવાનું છે, બરાબર. તો હવે આપણે વાત કરશું રોકડની ઊંચાપત. રોકડની ઊંચાપત છે એમાં કઈ કઈ રીતે રોકડની ઊંચાપત કરવામાં આવે છે, કઈ કઈ રીતે રોકડ છે એ પોતાના ખીચામાં નાખી દેવામાં આવે છે ગેરકાયદેસર રીતે, તો એમાં એના ઘણા બધા રસ્તાઓ છે એને આપણે વાત કરતા જશું, બરાબર છે. ફોર એક્ઝામ્પલ એમાં પહેલું છે વેચાણ દબાવવું. ઓછું દર્શાવવું, બીજું દેવાદાર પાસેથી આવેલ રકમ ન નોંધવી કે ઓછી નોંધવી, ત્રીજું ફોર એક્ઝામ્પલ જોવા જઈએ તો ખોટી ખરીદી દર્શાવવી કે વધુ ખરીદી દર્શાવવી, અને નંબર ચાર લેણદારને ખોટી ચૂકવણી દર્શાવવી. જો આના મુખ્ય ચાર રસ્તાઓ છે, બરાબર છે, જે તમે યાદ રાખવાનો પ્રયત્ન કરી શકો કે રોકડની ઊંચાપત કેમ કરવામાં આવે. હવે એકમની અંદર જ્યારે રોકડની આપલે થતી હોય, રોકડની આપલે મુખ્યત્વે કેવા સંદર્ભમાં થાય છે, તો કે બે સંદર્ભમાં રોકડની આપલે થાય, ખરીદી અને વેચાણ અને દેવાદાર અને લેણદાર સાથેનો વ્યવહાર. ખરીદી કરીએ ત્યારે જાય રોકડ, વેચાણ કરીએ ત્યારે રોકડ આવે, દેવાદાર છે એની સાથે વ્યવહાર કરીએ એટલે દેવાદાર પાસેથી રોકડ આવે, લેણદાર સાથે વ્યવહાર કરીએ એટલે કે લેણદારને આપણે રોકડ ચૂકવીએ. તો આ રીતે રોકડના સંદર્ભમાં આવક અને જાવક થતી જોવા મળતી હોય છે. હવે આ ચાર રીતે રોકડની ઊંચાપત કરવામાં આવે છે, ચાર રીતે આ મુખ્ય ચાર એના રસ્તાઓ છે, મુખ્ય ચાર. એમાં સૌથી પહેલા શું, તો કે વેચાણ છે ને જેટલું થયું હોય ને એટલું નહીં દેખાડવાનું. ધારો કે 5000નું વેચાણ થયું છે તો બતાવવાનું કેટલું, 3000નું. 5000નું માની લો કે રોકડ વેચાણ થયું, બતાવવાનું કેટલું, તો કે 3000નું. 2000 જે આવ્યા એ હું મારા ખીચામાં નાખી દઈશ, બરાબર છે. તો વેચાણને દબાવવાનું અથવા ઓછું દર્શાવવાનું. ઘણીવાર એવું બને કે ભાઈ વેચાણ થયું હોય પણ બતાવવાનું જ નહીં. મારી દુકાન છે ફોર એક્ઝામ્પલ, ને મારી દુકાનમાં હું મારા કારીગરને એમ કહીને જાઉં કે ભાઈ તું બેસજે, હું હમણાં આવું છું, કલાક બે કલાક પછી આવીશ, તું ધંધો કરજે જે કાંઈ થાય. હવે એમાં એવું બને કે ભાઈ કે 10 રૂપિયાની કોઈ વસ્તુ લઈ જાય તો 10 રૂપિયાની વસ્તુ એ બતાવે જ નહીં, બરાબર, દબાવી દે. 10 રૂપિયાની વસ્તુ એને વેચી પણ 10 રૂપિયાની વસ્તુ છે એ એને બતાવી નહીં, એને એ ખેંચામાં નાખી દીધા પૈસા. એટલે ભવિષ્યમાં હું બધી વસ્તુ ઘણું એવું થાય જ્યારે વળી પકડાય, એ પછી વિચાર કરે પકડાય તો પકડાય, ન પકડાય તો કાંઈ નહીં, 10 રૂપિયા તો મારા આવી ગયા. તો મારો કારીગરે શું કર્યું, તો કે હું 2-3 કલાક બહાર ગયો એટલે એ સંદર્ભમાં 10 રૂપિયાની એક વસ્તુને જે વેચી હતી એ એનું વેચાણ એને દર્શાવ્યું નહીં, દબાવી દીધું. અથવા એણે 100 રૂપિયાનું વેચાણ કર્યું, હું આવ્યો મેં પૂછ્યું કેટલાનું ભાઈ વેચાણ કર્યું, તો કે ભાઈ 70 રૂપિયાનું. 30 રૂપિયાને પોતાના ખીચામાં નાખી દીધા. વેચાણ થયું 100 રૂપિયાનું, બતાવ્યું 70 રૂપિયાનું, 30 રૂપિયાનું વેચાણ એને એને ઓછું દર્શાવ્યું. તો આ રીતે વેચાણ છે એના સંદર્ભમાં, વેચાણ થાય ત્યારે રોકડ આવે અને એના સંદર્ભમાં તમે એના સંદર્ભમાં જેને કહી શકાય કે આવી ઊંચાપત છે થતી હોય છે. પછી દેવાદાર પાસેથી રકમ આવે, દેવાદાર પાસેથી, ત્યારે એ નોંધવામાં જ ન આવે, અને અથવા નોંધવામાં આવે તો ઓછી નોંધવામાં આવે. ધારો કે દેવાદાર છે એ પૈસા આપી જાય 500 રૂપિયા, તો બતાવવામાં આવે 300, ભાઈ 300 જ આપી ગયો છે, 200 નથી આપ્યા, બરાબર, આપી ગયો કેટલા, 500 રૂપિયા, બતાવ્યા કેટલા ઓન પેપર, તો કે 300 રૂપિયા, 200 રૂપિયા મારા ખીચામાં નાખી દીધા. અથવા ઘણીવાર શું કરે, તો કંઈ બતાવવાનું જ નહીં, અને એમાં એક સિસ્ટમ છે, બરાબર, એને કહેવાય છે ટીમિંગ એન્ડ લેડિંગ.
ટીમિંગ એન્ડ લેડિંગ એ આખીની એક સિસ્ટમ છે, એના પર એને એમ એ સિસ્ટમના આધારે આખું ઉચાવત કરવામાં આવે છે, બરાબર. એ આપણે હમણાં હું આના પૂરું થયા પછી આપણે એની વાત કરીએ. પછી ખોટી ખરીદી દર્શાવવી, બરાબર, ખરીદી ન થયું છતાં બતાવવામાં આવે. મેં હું કારીગરને કીધું ભાઈ તું બેસજે હું આવું છું, હવે બરાબર, હવે ખરીદી કરી જ નથી કાંઈ, તો એ બતાવે મેં 50 રૂપિયાની એક વસ્તુ લીધી હતી, ખરેખર એવી કોઈ વસ્તુ એને લીધી હોતી નથી. ખોટી દર્શાવી અથવા વધુ ખરીદી દર્શાવવામાં આવે, થયું હોય 500 રૂપિયાની ખરીદી અને બતાવવામાં આવે 700 રૂપિયાની ખરીદી, 200 રૂપિયા ખીચામાં નાખી દેવામાં આવે, તો રોકડની જે જાવક છે એ રોકડની જાવક વખતે આ પ્રકારની ઊંચાપછી કરવામાં આવે છે. અને એવું જ પછી લેન્ડરમાં છે, પાછું લેન્ડરને પૈસા નથી આપ્યા છતાં બતાવવામાં આવે કે લેન્ડરને પૈસા આપ્યા છે, બરાબર, લેન્ડરને પૈસા આપ્યા છે બતાવવામાં આવે કે આપ્યા નથી, ચૂકવા નથી છતાં બતાવવામાં આવે કે લેન્ડરને પૈસા એટલા ચૂકવી દીધા, બરાબર છે, અથવા ચૂકવાના કરતાં વધુ ચૂકવા બતાવવામાં આવે, લેન્ડરને 500 આપ્યા હોય બતાવવામાં આવે 700 રૂપિયા ચૂકવા, ઓન પેપર એવું બતાવવામાં આવે કે ભાઈ લેન્ડરને 700 રૂપિયા ચૂકવા છે, પણ વાસ્તુમાં ચૂકવ્યા 500 રૂપિયા અથવા ન પણ ચૂકવ્યા હોય. તો આ રીતે વેચાણ દબાવી દેવામાં આવે અથવા વેચાણ ઓછું દર્શાવવામાં આવે અને રોકડની ઊંચાપત કરવામાં આવે, દેવાદાર પાસેથી રકમ આવે નોંધવામાં જ ન આવે અથવા ઓછી નોંધવામાં આવે અને એ તે રોકડની ઊંચાપત કરવામાં આવે, ખોટી ખરીદી દર્શાવવામાં આવે અથવા વધુ ખરીદી છે એ દર્શાવવામાં આવે અને એ તે રોકડની ઊંચાપત કરવામાં આવે, અને લેન્ડરને રકમ ચૂકવી નથી છતાં ખોટી ચૂકવણી કરી છે એવું બતાવવામાં આવે, તો આ રીતે રોકડની ઊંચાપત થતી જોવા મળે છે, બરાબર છે. તો હમણાં નેક્સ્ટમાં હું આના સંદર્ભમાં આગળ વાત કરશું. થેન્ક યુ.